નમસ્કાર, હું છું ધારિકા શાહ. ન્યૂઝ ઓનલાઈનમાં આપનું સ્વાગત છે. તો શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારોથી. સાસણગીર જંગલથી વનરાજાઓ 100 કિલોમીટર દૂર આવી પહોંચ્યા. પાલતુ પશુઓનું કરી રહ્યા છે મારણ. ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચે 6ઠી મેચમાં ભારતને મળ્યો 351 રનનો લક્ષ્યાંક. ભારત માટે કરો યા મરોની સ્થિતિ. અમદાવાદમાં રાઇફલ શૂટિંગ સ્પર્ધાનું થયું આયોજન. શૂટિંગમાં કારકિર્દી બનાવવા માંગે છે યુવાનો. કાલુપુરમાં નોકરે શેઠ પર છરી વડે હુમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડી. શેઠ VS હોસ્પિટલમાં સારવાર હેઠળ. અમદાવાદ પોલીસે ઝડપી છે ઇલેક્ટ્રિક સાધનોની ચોરી કરતી ચોર ગેંગ. તહેવારનો લાભ લેતી હતી આ ગેંગ. ગીર સાસણના વનરાજા 100 કિલોમીટર જેટલું દૂરનું અંતર કાપી ગોંડલ સુધી પહોંચ્યા અને તેને ટ્રેક કરવા સાસણ વન્ય પ્રાણી સુરક્ષાની ટીમ થઈ ગઈ દોડતી. એશિયાટિક લાયન માટે જાણીતા સાસણ ગીર જંગલમાંથી હવે કેસરી સાવજો પોતાના વસવાટ કરતા 100 કિમી દૂર રાજકોટ સુધી પહોંચી ગયા છે. જો આ વાત માનીએ તો જૂનાગઢ અને અમરેલીથી ગોંડલનું અંતર 100 કિમી છે અને ભૂખ્યા વનરાજાઓ છેલ્લા ઘણા સમયથી રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવતા હોય છે. જંગલોમાં રહેતા અને ફરતા સાવજો ગોંડલ તાલુકાના કોટડા સાંગાણીના ભાડવા ગામ સુધી આવી પહોંચ્યાના સંકેતો મળી રહ્યા છે. છેલ્લા 4 દિવસોમાં ખેડૂતોના અનેક પાલતુ પશુઓના મારણ કરી ચૂક્યા છે આ સાવજો. ગઈકાલે રાત્રે ફરી 2 ગાય અને 1 પાડાનું મારણ કરી ચૂકેલા 2 સાવજો આ વિસ્તારમાં જોવા મળ્યા હોવાનું અહીંના ખેડૂતો અને વન અધિકારીઓ માની રહ્યા છે. કાલે સવારથી અમારી સીમમાં સિંહની વાવડ મળેલા. તપાસ કરતાં માલુમ પડ્યું કે 2 જીવ નંગ 2 હોવાથી અમે ગામ આખામાં જાણ કરેલ કે સૌએ સાવચેતીના પગલાં રાખવાટું થઈને બધાને જાણ કરેલ. ત્યારબાદ કન્ફર્મ થતા કે 2 છે તો 12 વાગે અમારા ફાર્મની અંદર આવેલા અને ત્યારબાદ અમે બધા રેસ્ક્યુ ટીમને સાસણ ગીર પછી આપણે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ બધાને મેસેજ મોકલતા એ લોકોએ તાત્કાલિક આવી ગયેલા અને અભિયાન ચાલુ કરેલ છે. કોટડા સાંગાણીના ભાડવા ગામે સરપંચ રાઘવેન્દ્રસિંહ જાડેજાની વાડીમાં સિંહ દેખ્યા હોવાની વાત ગામલોકોએ વન વિભાગને કરતા તાત્કાલિક ધોરણે જૂનાગઢથી અને સાસણથી વન્ય પ્રાણી સુરક્ષાની ટીમને બોલાવવામાં આવી હતી. વન્ય અધિકારીએ PR સાકરવડિયાએ જણાવ્યું હતું કે 2 નરસિંહો આ વિસ્તારમાં જોયા હોવાનું અનુમાન છે. હાલ તો પાંજરાની ગોઠવણી કરી દેવામાં આવી છે અને ટૂંક સમયમાં ટ્રેક કરી લેવામાં આવશે. કોટડા સાંગાણી વિસ્તારમાં આ તાલુકામાં જુદી જુદી જગ્યાએ એમ કે લાઈન આવવાના મેસેજ છે અને એને ટ્રેક પણ કરે છે અમારા ડિપાર્ટમેન્ટના સ્ટાફ અને જુદી જુદી જગ્યાએ કેટલ ઉપર થોડા કેટેકના પણ મેસેજ હતા. કોટડા સાંગાણીના ભાડવા ગામમાં બંને સિંહને લોકેટ કરી લેવામાં આવેલ છે. આ અંગે મુખ્ય વન સંરક્ષક શ્રી વન્ય પ્રાણી જૂનાગઢને એમ કે જાણ કરતા તાત્કાલિક સાસણથી રેસ્ક્યુ ટીમ પણ આવી ગયેલ છે અને બહુ ટૂંક સમયમાં એમ કે બંને સિંહને પાંજરે પૂરી લેવામાં આવશે. હાલ તો સાસણથી વન્ય પ્રાણી સુરક્ષાની ટીમના ડોક્ટર DP સોલંકી અને અન્ય 4 ટ્રેકર અને કોટડા સાંગાણીના RFO ફળદુ આ નરસિંહોના પંજાની છાપ લઈ અને આધારો સાથે ટ્રેક કરવાની કોશિશ કરી રહ્યા છે. ભારત ઓસ્ટ્રેલિયાની 6ઠી વનડે મેચમાં ઓસ્ટ્રેલિયાએ લીધો પ્રથમ દાવ અને ભારતને આપ્યો 351 રનનો લક્ષ્યાંક. ભારત માટે આજે મેચ જીતવી જરૂરી છે. નાગપુર ખાતે રમાઈ રહેલી ભારત ઓસ્ટ્રેલિયા વચ્ચેની 6ઠી વનડેમાં ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવમાં 6 વિકેટે 350 રન કર્યા છે અને ભારતને જીત માટે 351 રનનું લક્ષ્યાંક આપ્યું છે. ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 7 વનડે મેચોની શ્રેણીમાં ભારત આ પહેલાની 2 મેચ હારી ચૂક્યું છે અને આ શ્રેણીમાં ટકી રહેવા માટે આજની મેચ જીતવી જરૂરી છે. એટલું જ નહીં, શ્રેણી જીતવા માટે પણ આજની અને હવે પછીની આખરી વનડે જીતવી ભારત માટે ફરજિયાત છે. ભારતીય દર્શકો ભારતીય ખેલાડીઓનો ઉત્સાહ વધારી રહ્યા હતા અને સાથે આજની મેચ જીતે તેવી પ્રાર્થના પણ કરી રહ્યા છે. આજે ઓસ્ટ્રેલિયાએ પોતાનો પ્રથમ દાવ શરૂ કર્યો ત્યારે 22 ઓવર સુધીમાં
માત્ર 89 રન જ હતા, પરંતુ ત્યારબાદ જ્યોર્જ બેલીએ જોરદાર બેટિંગની શરૂઆત કરી હતી અને માત્ર 114 બોલમાં 156 રન ફટકાર્યા હતા અને તેનો સાથ આપતા શેન વોટસને પોતાની કારકિર્દીની પ્રથમ સદી ફટકારતા 102 રન કર્યા હતા. ઓસ્ટ્રેલિયાએ છેલ્લી 28 ઓવરોમાં ધમાકેદાર રમત રમી 261 રન કર્યા હતા અને ભારતને 351 રનનું લક્ષ્યાંક આપ્યું હતું. ભારત તરફથી શિખર ધવન અને આરજી શર્માએ ધીમી પણ મક્કમ શરૂઆત કરી છે. આજે ભારત માટે કરો યા મરોની પરિસ્થિતિ હોય, વિકેટ સાચવીને ધમાકેદાર રમત રમવાની છે અને શિખર ધવન અને આરજી શર્મા આ વાતને સારી રીતે સમજીને નિભાવી રહ્યા છે. અમદાવાદમાં રાઇફલ ક્લબ ખાતે રાઇફલ શૂટિંગ સ્પર્ધાનું આયોજન કરાયું હતું, જેમાં રાઇફલ ક્ષેત્રે કારકિર્દી બનાવવા માંગતા અનેક યુવાનોએ હોશભેર ભાગ લીધો હતો. અમદાવાદ રાઇફલ ક્લબ ખાતે આજે રાઇફલ શૂટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ શહેરો તેમજ કોલેજોના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. યુવાનોમાં રાઇફલ શૂટિંગનો ક્રેઝ વધ્યો છે. આ રમતમાં પણ ભવિષ્યમાં સારી કારકિર્દી બનાવી શકાય છે. તે હેતુથી યુવાનો કારકિર્દી બનાવવા માટે પણ રાઇફલ શૂટિંગ શીખી રહ્યા છે. સ્પેશિયલ જીટીયુની ઇવેન્ટ માટે જ મેં ફાયરિંગના ક્લાસ કર્યા. 10 મીટર રેન્જ 0.117 પેલેટ્સની એર રાઇફલ છે, જેમાં કંઈ જોબ પોલીસમાં મળી શકે છે જોબ સર્ટિફિકેટના આધારે. હું 7th સેમમાં આવી ગયો, આમાં કોઈ પાર્ટિસિપેટ મેં પહેલાં કર્યું નહોતું, એટલે ફર્સ્ટ ટાઈમ મેં રાઇફલ શૂટિંગમાં પાર્ટિસિપેટ કર્યું. યુવતીઓ પણ આ ફિલ્ડમાં પાછળ નથી. આ સ્પર્ધામાં ઘણી યુવતીઓએ ભાગ લીધો હતો. આ એક રાઇફલની કિંમત 2.5 લાખથી શરૂ થાય છે. ઘણા મધ્યમ વર્ગના લોકો આ રમતમાં ભાગ નથી લઈ શકતા, પરંતુ એક રિક્ષા ચાલક પિતાની દીકરી પણ રાઇફલ સ્પર્ધામાં ગુજરાતનું નામ રોશન કરી રહી છે. ગુજરાત સ્ટેટ ક્વોલિફાય કર્યા પછી હું માવલંગન રમવા દિલ્હી ગઈ હતી. દિલ્હીમાં પાર્ટિસિપેટ કર્યા પછી હું વેસ્ટ ઝોન રમવા પુના પણ જઈ આવી છું અને આ સાલની ગુજરાત સ્ટેટમાં મેં 3 ગોલ્ડ મેડલ સાથે વિન કરી અને ક્વોલિફાય થઈને અત્યારે હું માવલંગન રમવા કલકત્તા જઈ રહી છું. મારી પાસે ઓલ બધી મેચ થઈને મારી પાસે અત્યારે 22 મેડલ છે. એટલે મારી પાછળની જે છોકરીઓ છે એ લોકો પણ આગળ આવે અને એ પણ એવું વિચારે કે અમે પણ કંઈક શૂટિંગ ક્ષેત્રે આગળ વધીએ અને આગળ વધવું જ જોઈએ. હરેક છોકરીને મારું એવું કહેવાનું છે કે આ ફિલ્ડમાં આગળ વધો, બેસ્ટ છે તમારા માટે. આ સ્પર્ધામાં જીતનારને ફર્સ્ટ તેમજ સેકન્ડ એમ 2 રેન્ક આપવામાં આવશે અને સ્પર્ધકોને આગળ રાજ્ય કક્ષાએ તેમજ આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લેવા મોકલવામાં આવશે તેવું આયોજકે જણાવ્યું હતું. કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે મિહિર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. અમદાવાદના કાલુપુર વિસ્તારમાં કામ નહીં આપવા બાબતે શેઠ અને નોકર વચ્ચે ઝઘડો થતા કારીગરીએ શેઠ પર ધારદાર ચપ્પાથી હુમલો કરી શેઠને ગંભીર ઈજાઓ પહોંચાડી. અમદાવાદના કાલુપુરમાં આવેલા કરડિયાવાડમાં ખેલાયો ખૂની ખેલ. કારીગરે શેઠને માર્યા ચપ્પાના 4 ઘા. અમદાવાદના કાલુપુરમાં આવેલા કરડિયાવાડમાં ગતરાત્રે 9 વાગ્યા આસપાસ ભરત જાદવ ડિમ્પલ નાયકને કામ બાબતે મળવા આવ્યો હતો, જે દરમિયાન ડિમ્પલ નાયકે ભરતને કામ આપવાની ના પાડતા ભરત જાદવ અને ડિમ્પલભાઈ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી, જેથી ભરતે ઉશ્કેરાઈને ડિમ્પલભાઈને ચપ્પાના 4 ઘા ઝીકી દીધા હતા, જેથી ડિમ્પલભાઈને તાત્કાલિક સારવાર માટે VS હોસ્પિટલ ખસેડાયા હતા અને પોલીસ ફરિયાદ થતાં પોલીસે આરોપી ભરત જાદવની ધરપકડ કરી પૂછપરછ શરૂ કરી છે. રાત્રિના કટકિયાવાડા પસાર થતા હતા તે વખતે તેઓનેથી અગાઉ મજૂરી કામ કરતો ભરત જાદવ નામનો વ્યક્તિ અગાઉના મંદુકના કારણે તેઓને શરીર વતી ઈજા કરેલ અને ગંભીર ઈજા થતાં હાલે તેઓને વાડીલાલ હોસ્પિટલમાં દાખલ કરેલ છે. ઉશ્કેરાઈ જવાનું કારણ છે કે અગાઉ તેને જે કામ આપતા હતા કામ આપવાનું બંધ કરેલ, જેના કારણે તેને લાગી આવતા ઉશ્કેરાઈ જે માર મારેલ છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે ફરિયાદી ડિમ્પલભાઈ લેબર કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. 2005થી ડિમ્પલભાઈએ ભરતને કામ આપવાનું બંધ કરી દીધું હતું, છતાં પણ અનેકવાર ભરત ડિમ્પલભાઈને કામ આપવા માટે કહેતો હતો અને પરેશાન કરતો હતો. પોલીસને એ પણ જાણવા મળ્યું કે આરોપી ભરત માનસિક રોગી છે. હાલ તો ડિમ્પલભાઈ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને પોલીસ આરોપીની વધુ તપાસ હાથ ધરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. અમદાવાદમાં પોલીસે એક ચોર ગેંગને પકડી પાડી છે, જે શહેરમાં ઇલેક્ટ્રિક સાધનોની ચોરી કરતી હતી. તહેવારોમાં તકનો લાભ લેતી આ ટોળી હાલ તો પોલીસના સકંજામાં આવી ગઈ છે. અમદાવાદમાં ગુનાઓનું પ્રમાણ વધતા અને તહેવાર નજીક છે ત્યારે પોલીસે પેટ્રોલિંગ વધારી દીધું છે, જેથી વધતી ગુનાઓની સંખ્યા પર કાબુ મેળવી શકાય અને આરોપીને પણ જેલના સળિયા પાછળ ધકેલી શકાય. ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશને ચોરી કરતી ગેંગ ઝડપી પાડી છે, જેઓ કરતા હતા ઇલેક્ટ્રોનિક સાધનોની ચોરી. તેની પાસેથી આશરે 50,000નો મુદ્દામાલ પણ કબજે કર્યો છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ અગાઉ કરેલા 3 ગુનાની કબૂલાત કરી છે. પોલીસ એ દિશામાં પણ તપાસ કરી રહી છે કે અગાઉ આરોપીઓએ કેટલી ચોરી કરી છે. ડોક્ટર પરમાર, એમના રાઇટર સ્ટાફ છે અજીતસિંહ, પછી એએસઆઈ અમારા મિસ્ટર બીએમ પાંડોર, એ વગેરેની ટીમે સારી એવી મહેનત કરી અને ડિટેક્શન કરેલ છે. ચોરીમાં ગયેલા મોબાઈલ આધારે એના નંબર અમે ડિટેલ મંગાવી, કોલ ડિટેલ ને બધી, અને એના નંબર ઉપરથી આઈએમઈઆઈ નંબર ઉપરથી મોબાઈલ જે થયો એ ટ્રેસ થયેલા. આરોપીની પૂછપરછમાં સામે આવી છે કે આરોપીઓ એક રિક્ષા ભાડે રાખતા હતા અને ચોરીની જગ્યાની રેકી કરતા હતા, અને જે પણ દુકાન ટાર્ગેટ કરી હોય ત્યાં રાત્રિ દરમિયાન શટરના તાળા તોડી ચોરી કરતા હતા. ચોર એટલા શાતિર છે કે અત્યાર સુધી એક પણ વાર પોલીસ પકડમાં આવ્યા નથી. બે માણસો વોચ કરતા હોય બહાર, બાકીના બે માણસો અંદર જાય ચોરી કરીને જતા રહે, અને પોતે અંદર આ ચોરીના માલનો પછી લગભગ પાડી હિસ્સો વેચી લેતા અંદર, અને એ રીતે પોતાનું ડિસ્પોઝલ કરતા. પોલીસે તહેવાર સમયે આરોપીને ઝડપી ગુનાઓ બનતા અટકાવ્યા છે, ત્યારે આવનારા સમયમાં જોવાનું રહેશે કે પોલીસ પૂછપરછમાં હજી કેટલા ગુનાના ભેદ ઉકેલાય છે. કેમેરામેન મીત ભટ્ટ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ. તો આ હતા આજના સમાચાર. જોતા રહો ન્યૂઝ ઓનલાઈન. નમસ્કાર.